सदानन्दम्भोदिः स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्भो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरावार श्रितसकलजीवति सुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायणमुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिरात्नम्बुजं पूजितं सुरनरोतमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી ગણશ્યામ મહારાજની બધા ભક્તોને એથી જય સ્વામિનારાયણ સદગુરુ આધારનું ચરિત્ર એની આપણે દર વખતે જે ગાઈએ છીએ બે કડીઓ ગાશું ત્યાર પછી સ્વામીના જીવન ચરિત્રની અંદર પ્રવેશ કરીને આપણા આત્માને આપણે પાવન કરીશું ਮੋਟਾ ਸੰਤ ਨੂੰ ਦਿਵਯ ਚਰਿਤ ਮੋਟਾ ਸੰਤ ਨੂੰ ਦਿਵਯ ਚਰਿਤ ਮੋਟਾ ਸੰਤ ਨੂੰ ਦਿਵਯ ਚਰਿਤ ਮੋਟਾ આપણા જીવન કરે છે પવિત્ર આપણા જીવન કરે છે પવિત્ર માટે એની વાતો કર पि ओडा माथाय प्रीत यधिपुडा माय प्रीत यदि पि ओडा प्रीत यदि पियोडा माथाय प्रीत मारे आसरो प्रभूतमा सरो प्रभू तारे आरो प्रभू तो मडे हं माकाशोटे हं माते ज माटे हो त प्रकाशो मडे हा પ્રકાશ મારા અસ્તિત્વને પ્રભુ મેટી યોયા અસ્તિત્વને પ્રભુ મેટી મારા અસ્તિત્વને પ્રભુ મેટી યોયા સ્તિત્વને પ્રભુ મે મારે જાઉં છે તમને મને ભેટી મારે જાવું છે તમને 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 ભેટી મારે સદગુરુ આધારાનંદ સ્વામી આપણે બધાએ કથા સાંભળી ગયા કે સ્વામીનું પૂર્વાશ્રમનું નામ વિરજીભાઈ હતું પિતાશ્રીનું નામ હંસરાજભાઈ હતું ખોલડીયાદ ગામના હતા પિતા અને પુત્ર બંને વૈરાગ્યની મૂર્તિ હતા બંનેને સાધુ થવું હતું હા તો ના બાપને ઈચ્છા થાય સાધુ થાવ અને ના દીકરાને સાધુ થવાની ઈચ્છા થવા દે નાનો હોય ત્યારથી એક જ વાત કરે મોટો થા ને બેટા લાડે કોડે ખાલી જગ્યા તો પૂરો લાડે કોડે પૂરતા આવડે છે લગભગ આવી જ ખાલી જગ્યાઓ પૂરતા આવ્યા છીએ અને પૂરી રહ્યા છીએ બહુ ભાગ્યશાળી એવા કોઈક મુક્તાત્માઓ હોય કે જેને આ ખાલી જગ્યાઓ પૂરી નથી અને જેને પૂરવી નથી અને પૂરવામાં મદદરૂપ થયા હોય કે આ ખાલી જગ્યા ના પૂરો એમાં બહુ સારું છે નહીં તો ગુણાતીતાનંદ સ્વામીએ કીધું બાપના હૈયામાં સ્ત્રી તે છોકરાને સ્ત્રીને પરનાવે અને સાધુના હૈયામાં ભગવાન તે છોકરાને સાધુ આપ ભગવાન આપે ને હંસરાજભાઈ બે વૈરાગ્યવાળા છે બેયને વૈરાગ્ય છે બે જણા સાધુ થવા માટે ઝઘડે છે મુક્તાનંદ સ્વામી પાસે ગયા છે સ્વામી પાસે ગયા એટલે સ્વામીએ કીધું કે જો મને એવું લાગે છે કે સાધુ તો વીરજી થાય હંસરાજભાઈ કે મારો હું વાંખ વીરજીને જવા દો વીરજી હજુ સંસાર જોયો નથી અને હું બધું જોઈને પરવારી ગયો છું સ્વામી કે નહીં વીરજી રે છતાંય મહારાજ નિર્ણય આપે મહારાજની પાસે ગયા ત્યારે મહારાજે નિર્ણય આપ્યો કે વીરજી રે અને હંસરાજભાઈને કીધું કે તમે ઘરે જાઓ અને ઘરે જઈને સત્સંગ કરાવો વીરજીને શ્રીજી મહારાજે ગઢપુરમાં જન્માષ્ટમીના પવિત્ર દિવસે વીરજીમાંથી મહાદિક્ષા આપી અને આધારાનંદ સ્વામી નામ પાડ્યું અને સદગુરુ મુક્તાનંદ સ્વામીની પાસે રહેવા લાગ્યા સદગુરુ મુક્તાનંદ સ્વામીને આધારાનંદ સ્વામીને સોંપ્યા આધારાનંદ સ્વામી એ સાધુ થયા ત્યારથી જ સ્વામીને એક લગ્ની હતી જેવી રીતે ઉત્તમ કોઈ શિકારી હોય ને એ શિકાર કરવા નીકળ્યો હોય ને તેની નજર ક્યાં હોય શિકાર ઉપર અર્જુન જેવો બાન વેધી હોય એની નજર ભીમસેન જેવી ના હોય ભીમને પૂછ્યું શું દેખાય છે દ્રોણ ગુરુએ પૂછ્યું શું દેખાય છે તો કે પહાડ દેખાય છે નદીઓ દેખાય છે ઝાડ દેખાય છે બધું જ દેખાય છે પક્ષી પણ ના દેખાયું વારા ફરતી દરેકને પૂછવામાં આવ્યું તો દરેકની દ્રષ્ટિની અંદર કઈ ને કઈ આવતું હતું યુધિષ્ઠિર જેવાની દ્રષ્ટિમાં પક્ષી પણ આવ્યું પરંતુ પક્ષીની આંખ ન આવી અર્જુનને પૂછવામાં આવી બેટા શું દેખાય છે અર્જુન કે ગુરુ મહારાજ ઝાડ દેખાય છે પક્ષી પણ દેખાય છે પક્ષીની આંખ પણ દેખાય છે ગુરુ કહેતા કે તારી દ્રષ્ટિનો સંકોચ કરતો જા સંકોચ કરતો જા અને પછી પૂછ્યું કે હવે છેલ્લે કે તને શું દેખાય છે તો કે મને પક્ષીની આંખ દેખાય છે અને ત્યારે દ્રોણ ગુરુએ કીધું કે આવે બાન છોડ અને પક્ષીની આંખ વીંધી આવ્યો હોય ને ત્યારથી ત્યાગી થયો સાધુ થયો સંસારને છોડ્યો મા બાપ ભાઈ બેન દીકરા દીકરીઓ બધું જ છોડ્યું સંપત્તિ છોડી શા માટે છોડ્યું એની પાસે બે જ લક્ષ હોય પછી સાચો મુમુક્ષુ હોય તો એક મહારાજની મૂર્તિ અને બીજી ગુરુની અનુવૃત્તિ એક મહારાજની મૂર્તિ અને બીજી પોતાના સદગુરુની અનુવૃત્તિ સદગુરુની અનુવૃત્તિમાં રહે એટલે મૂર્તિ મળે અને મૂર્તિનું એકલું જ તાન હોય તો જ સદગુરુની અનુવૃત્તિમાં રહેવાય અનુવૃત્તિનો અર્થ એવો થાય વૃત્તિ તો તમે સમજી શકો છો વૃત્તિ એટલે શું અત્યારે તમે આ હોલ સરસ રીતે બેઠો છે અહીંયા આગળ અને અહીંયા આગળ અચાનક હમણાં પેંડાનો પ્રસાદ આવે પેંડા ધરાવવામાં આવે અને કહેવામાં આવે કે આ સભા પછી દરેકને પાંચ પાંચ પેંડા જમાડવાના છે વૃત્તિ ક્યાં જતી રહે અન્કુટ ધરાવ્યો હોય મહારાજ આગળ સરસ સરસ બધી વસ્તુઓ હોય મહારાજ તો જમતા જ હોય પણ આપણને ખબર છે કે મહારાજ જમ્યા પછી પ્રસાદ આપણને દેવાના છે તો પ્રસાદ અહીંથી જયારે અંદર જાય હોલમાં પછી આપણે પંક્તિમાં બેઠા હોય પણ આપણી વૃત્તિ જે પદાર્થમાં ગઈ છે આપણે ઓલું હતું ક્યાં ગયું અહીં હતા ત્યારથી આપણી વૃત્તિ એમાં લાગી છે ને હોલમાં પહોંચ્યા પછી પણ જ્યાં સુધી નથી આવ્યું ત્યાં સુધી આ મેં તમને સહેજે સમજાઈ જાય એટલે દ્રષ્ટાંત દીધું એવી જ રીતે વૃત્તિ અને અનુ શબ્દ આગળ લાગે એટલે વૃત્તિની પાછળ ચાલવું એને અનુવૃત્તિ કહેવાય સદગુરુના વચનની પાછળ ચાલવા વાળા હજારો શિષ્યો હોય યાદ રાખજો સદગુરુના વચનની પાછળ ચાલે સદ્ગુરુ કંઈક કીધું અને એની પાછળ પાછળ ચાલે એવા હજારો શિષ્યો હોય પણ સદગુરુની વૃત્તિની પાછળ ચાલે એવો કોઈક જ શિષ્ય હોય અને વૃત્તિની પાછળ ચાલવું એ બહુ મોટું કામ છે વચનની પાછળ ચાલવું બહુ સહેલું છે સદગુરુ કે આ દિશામાં હાલ એટલે હાલવા માંડીએ એ સહેલું છે પણ સદગુરુ કહેતા નથી ફક્ત બેઠા છે પણ સદ્ગુરુની વૃત્તિમાં એવી જ ઈચ્છા છે કે હું આ દિશામાં ચાલું અને એ દિશામાં જે ચાલવા લાગે એને અનુવૃત્તિવાળો શિષ્ય કહેવાય અને એ અનુવૃત્તિવાળો શિષ્ય તો જ થઈ શકે કે એને ફક્ત મૂર્તિનું જ તાન હોય અને અનુવૃત્તિ અને મૂર્તિનું જ સ્થાન હોય તો અનુવૃત્તિમાં રહી શકે અને અનુવૃત્તિમાં રહી શકે તો જ મૂર્તિમાં રહી શકે આધારાનંદ સ્વામી એવા હતા બે સદ્ગુનો સ્વામીએ સિદ્ધ કરેલા હતા આવ્યા ત્યારથી એક જ સ્થાન કે મેં જ્યારે આવા સંસારનો ત્યાગ કર્યો છે ત્યારે મારે સદગુરુ મુક્તાનંદ સ્વામી રાજી થાય એવું જીવન જીવવું એ જ મારી ફરજ છે મુક્તાનંદ સ્વામીની એકદમ અનુવૃત્તિમાં રહેતા સ્વામીની એક એક મોમેન્ટને જોતા વૃત્તિની ખબર ક્યારે પડે ગુરુ જાગી ગયા હોય ત્યારે ચેલો હું હોય તેને ગુરુની વૃત્તિની ખબર પડે ગુરુ ભૂખ્યા રહેતા હોય અને ચેલો ત્રણ ટાઈમ ખાઈને તાગળ ધીંગા કરતો હોય એને ખબર પડે ગુરુની હું વૃત્તિ છે ગુરુ ધ્યાન કરતા હોય અને ચેલો ગપ્પા જીખતો હોય તો ચેલાને ખબર પડે ગુરુની વૃત્તિ શું છે જે ગુરુની એક એક ક્રિયાને જોયા કરે જે ગુરુના એક એક રદગત અભિપ્રાયને જાણ્યા કરે જે ગુરુના એક એક વચન ઉપર પોતે પોઝિટિવ એનાલિસિસ કરે તો એને ખબર પડે કે મારા સદગુરુની વૃત્તિ આ છે ને મારી પાસે આ કરાવવા માગે છે તો એવું કરી શકે અને સદગુરુનો રાજીપો એની ઉપર થાય એટલે સહેજે એની ઉપર ભગવાન રાજી થાય ને ભગવાનની મૂર્તિ મળે તમને કહું ઘણી વખત સંતો ફોન કરે હરિભક્તોને કે ભગત મંદિરે આવવાના છો આવો ફોન કર્યો તમને બધાને ગણાનો અનુભવ હશે એમાં મારી સાથે તો ગ્ઞાનો અનુભવ હશે એવો ફોન કર્યો આવવાના છો એટલે ભગત એવું કહે કે હું આવવાનો નથી એવું કીધું કે વીક ડેઝમાં તમે આ દિવસે આવવાના છો હરિભગતે કીધું હું મંદિરે આવવાનો નથી સારું કઈ વાંધો નહીં ભગત એટલે ભગતે કે કઈ વાંધો નહીં સ્વામી ફોન મૂકી દીધો પછી ઘણા ભક્તોને થોડીવાર લાઈટ થાય કલાક પછી થાય બે કલાક થાય કોઈને પાંચ કલાક પછી થાય કોઈને પાંચ દિવસ પછી પણ થાય અને કોઈને પાંચ મહિના પછી પણ થાય કે સ્વામીએ ફોન કર્યો તો કે મંદિર આવવાના છો કંઈ કામ હશે એમને એમ તો પૂછે નહીં અને વાત એ સાચી જ હોય કે અમે પૂછ્યું કે તમે શનિવાર આવવાના છો તો શા માટે પૂછવાનું આવવાના છો એમ કે તમારી ખુરશી ગોઠવી રાખીએ એટલે થોડું પૂછવાનું હોય કંઈક કામ હશે એટલે જ ફોન કર્યો હોય પણ ઘણાને પછી લાઇટ થાય એટલે એ પાંચ કલાક પછી ફોન કરે પાછો કે સ્વામી શું કામ હતું એટલે આપણે કહીએ કંઈ નહીં ભગત ખાલી જ કર્યો તો કારણ કે સંતો જાને કે હરિભગત બીજી હોય અને આપણે કંઈક કહીએ તો એ સ્પેશિયલ દોડે આવે એટલે પહેલાં ના કહી દઈએ એક વખતમાં કઈ કે ના સ્વામી હું ફ્રી જ છું કંઈક કામ હોય તો કહો તો કદાચ જો પછી અમને લાગે તો અમે કહી દઈએ કે આમ છે પણ કેટલાક કેવા હોય કે એને ફોન કર્યો હોય એટલે એવું જ કે કે કામ શું છે એકો એટલે કામ શું છે એકો એટલે એને શું પકડી લીધું સીધું જ કે સ્વામીએ ફોન કર્યો કે વીકડેઝમાં આવવાના છો કે શનિવાર આવવાના છો ચોક્કસ કોઈ કામ છે સ્વામી નહીં તો સ્વામી સાહેબ માટે મને એવું એવું ના પૂછે કે તમે ક્યારે આવવાના છો તો એને સીધી વૃત્તિને પકડી અને કોઈ વખત એવું પણ બને કે હરિજયંતિનો દિવસ છે ડીસો ગોઠવવાવાળા કોઈ નથી તો ફોન કર્યો હરિજયંતિ એક ભગત હાજે આવવાના છો તો ઓલા ભગતને ખબર જ પડી જાય કે સ્વામીને ડીસો ગોઠવવાની છે ને એટલે જ ફોન કર્યો છે એટલે હામેથી જ કહી દે સ્વામી ડીસો ગોઠવવાની છે ને હું આવી જઈશ એવું પણ તમારે ઘણી વખત થતું હશે કેટલીક બાબતમાં તો એ તમે વૃત્તિને પકડી લીધી એ ભગવાન ભગવાનના મોટા પુરુષો ભગવાનના સંતો એની અનુવૃત્તિને પકડવી એ અનુવૃત્તિને પકડવાવાળા બહુ ઓછા હોય બહુ જ ઓછા હોય કારણ કે અનુવૃત્તિને પકડવા માટે બહુ જ તમારે એના ખરેખર રદગત અભિપ્રાયને જાણવો પડે નહીં તો જાણ્યા વિના કરીએ તો ઊંધું પડે કંઈક જોઈતું હોય કંઈ મૂકે કંઈક એવું થાય એટલે એનું પણ ધ્યાન રાખવું પડે અમારે ઘણી વખત એવું થાય છે હું તમને દ્રષ્ટાંત દઉં અમારે ઘણી વખત શાક સુધારવા એ નીચે જ આવે ને સખી મંડળ પાસે આવે શાક સુધારવા એટલે ઘણીક વખત એવું થાય અમારે કે અમે પરવર કોઈને કીધા હોય કે લાવજો એટલે ભગત પરવર લાવ્યા હોય અને એ જ વખતે બીજા ભગત હોય ને એને સ્ટોરમાં જોયા સારા પરવર છે લઈ હોય એટલે પરવર ઝાઝા આવી જાય એટલે નીચે સંતોને બધા વધારે રુચિ કરશું છે પરવર એ આજુબાજુ બીજા ચાલતા જ કોનું શાક સુધારો છો સંતોનું એમ હા ગયા આવી કે પર્વ હતા આવી કે પરવર છે એટલે સંતોને આ બરાબર અનુકૂળ આવતું લાગે છે પછી શું થાય અમારા ફોન કર્યા વિના ઢગલા થાય એના વચ્ચે તો પર્વર આવ્યા હતા વીસ લેપ પરવર ઉપર મેં કીધું આનો સ્ટોર ખોલવો પડે આપણે અને મેં બરાબર માર્કિંગ કર્યું છે જે વસ્તુ અમારી પાસે સ્ટોક જતી વધારે આવ્યો ને એ જો નીચે આવે અને નીચે જોવામાં આવે એટલે એના પછીના વીકથી એ વસ્તુ ઓટોમેટિકલી ચાલુ થઈ જાય અનુવૃત્તિમાં રહેવા પડે ને પણ હવે અમારી વૃત્તિ એવું કહેતું હોય કે અટકે તો સારું છે એટલે અનુવૃત્તિને પણ ઓળખવી અઘરી છે એટલી સહેલી વસ્તુ નથી કે આપણે આમ જોઈ લઈએ તરત ખબર પડી જાય અનુવૃત્તિને પણ જાણવી એની માટે પણ બહુ જ બહુ જ જન્મનો અભ્યાસ જોઈએ છે એક જન્મના અભ્યાસથી નથી થતું સદગુરુની અનુવૃત્તિ આધારાનંદ સ્વામી પૂર્વના જબરા મુમુખ છે તમે દાદા ગુરુજીનું આખ્યાન સાંભળ્યું છે નંદ આખ્યાન અને નંદ આખ્યાન બુક આ સભામાં કેટલા પાસે છે આખ્યાન બુક કેટલા પાસે છે જુઓ અહીં સ્ટોર ઉપર બહુ જ બુકો છે નંદ આખ્યાનની તમે કાં તો લઈ લેજો કાં તો મને કહેજો હું ભેટ આપીશ નંદ આખ્યાનની બુક નંદ આખ્યાન એની કથા આપણે આ દિવાળીની આગલી દિવાળી એક વખત કરી હતી ગુરુજીની કથાનું પરિવર્તન કદાચ તમારામાંથી કોઈને સ્મૃતિ હોય કે ના હોય એ પ્રસંગની પણ જે લોકો સાક્ષી છે એને તો ખબર છે કે એક સ્ત્રી ભક્ત આ સભામાં એ વખતે આવ્યા હતા વડોદરાના હતા એમના દીકરી અહીં આગળ અભ્યાસ કરતા હતા અહીં આવ્યા હતા એ દીકરી કુરાન વાંચતી હતી કોલેજની અંદર ત્યાં સત્સંગમાં હશે અહીં આવીને કોલેજની અંદર સંગ એવો થયો કુરાન વાંચતી થઈ ગઈ અને એને ગુરુજીનું એ આખ્યાન સાંભળ્યું અને જ્યારે દાદા ગુરુજીની અંતિમ અવસ્થાનું જે આખ્યાન કે અંતિમ વખતે જે મહારાજ લેવા આવ્યા જે તિરોધાન લીલાનું આખ્યાન સાંભળ્યું એ દીકરી અહીં કુરાન લઈને આવી હતી આરે નિત્ય વાંચતી હતી કુરાન એને ઉપર સંતો પાસે મોકલાવ્યું કે આને હું ગાર્બેજ કરું છું અને વચનામૃત લઈને થઈ ગઈ ત્રણ દિવસ માટે આવે તમે તાળી તો પાડી દીધી હું તાળીથી રાજી થયો એવો નથી તમે જ્યારે નંદ આખ્યાન પુસ્તકને લઈ જઈને આખું એનો પાઠ કરશો ને અને મને કહી જશો સ્વામી નંદ આખ્યાન આખું વાંચ્યું તો હું રાજી તે દિવસ હું તાળી પાડીશ ખ્યાલ આવી ગયો તમને તમારે નંદ આખ્યાન પુસ્તક લેવાનું છે નંદ આખ્યાન પુસ્તક લઈને વાંચવાનું આખું પહેલેથી છેલ્લે ઉદ્યોગનું ચરિત્ર વાંચો વાંચ્યા પછી મને કહો કે મેં વાંચ્યું એટલા માટે હું કહું છું કે આપણી અસ્મિતાની આપણને ખબર પડે આપણે ભૂલી જઈએ નહીં તો આ વારે વારે યાદ કરવું પડે દાદા ગુરુજીનું આખ્યાન છે કે ઘનશ્યામજીવન સ્વામી સાથે પોપટ ભગત તરીકે નીકળ્યા લીમધ્રામાંથી અને લીમધ્રામાંથી નીકળ્યા ત્યારે પોતે જોડા પહેરેલા હતા અને ઘનશ્યામજીવન સ્વામી ઉઘાડા પગે ચાલતા હતા સ્વામીના પગમાં કાંટો વાગ્યો દાદા ગુરુજીએ કાંટો વાગેલો જોયો હજુ તો પોપટ નામ હતું પૂર્વાશ્રમમાં હતા પણ એ કાંટો વાગેલો જોયો અને આંખમાંથી આંસુડા પડવા લાગ્યા અને પોતાના જોડા કાઢીને નાખી દીધા સ્વામીને પહેરવા આપ્યા સ્વામી કે અમારે ના પહેરાય અમે તો ત્યાગને વૈરાગ્યવાળા અમારે તો ઉઘાડા પગે જ ચલાય તો પોપટ કે સ્વામી તમે મને પણ આજ્ઞા કરો મારે પણ જોડા નથી પહેરવા કારણ કે જો ગુરુ જોડા ના પહેરે તો મારે જેવા શિષ્યથી હું તો શિષ્ય છું કેવી રીતે પહેરાય પહેલો જ દિવસ ઉત્તમ મુમુક્ષું જે હોય ને ઉત્તમ મુમુક્ષું પેલા કે પુત્રના પગલા પાર શું કે છે વહુના પગલા અને પુત્રના પારનામાં આ તમારી કહેવત મને કેમ આવડે એવી જ રીતે ઉત્તમ આમ પગલું મૂકે ને ખબર પડી જાય ગુરુને કે આ ઉત્તમ મમુક્ષુ છે ખબર પડી જાય વૃત્તિને પાછળ જાય અને જોડા કાઢીને નાખી દીધા પોપટ ભગતે આધારાનંદ સ્વામી એવા સાધુ છે ઉત્તમ મુમુક્ષુ છે આ તો અનાદિ મુકતો બધા અક્ષરધામમાંથી આવેલા એટલે એને ચિતરવા ના પડે એને શીખવવું ના પડે મુમુક્ષુતા કેવી હોય એને કહેવું ના પડે ઉત્તમ શિષ્ય કેવો હોય એને કહેવું ના પડે મૂર્તિને ધારો એને કેવું ના પડે અનુવૃત્તિમાં રહેવાનું છે એને કહેવું ના પડે કે આ જગત ખોટું છે જગતને પ્રધાન ના થવા દેવું સહેજે રે છતાંય પણ ચરિત્ર તો છે ને મનુષ્ય આકારે છે ને મુક્તાનંદ સ્વામીને બહુ રાજી કરે મૂર્તિને ધારવા માટે સ્વામી બહુ જ મહેનત કરે બહુ મહેનત કરે એક સાધક તરીકે મહેનત કરે હમણાં જ બે દિવસ પહેલાં હરિચેતાણું સાગરની કથાની અંદર મૂર્તિની વાતો આવી હતી કે ભગવાનના ભક્તો મૂર્તિને કેવી રીતે ધારતા મૂર્તિને કેવી પકડી રાખતા અભ્યાસ કરો સૌથી પહેલો અભ્યાસ તો છે ને સ્વામિનારાયણ 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 કરવાનો કરો જપ્યા વિનાનો હાથ ના હોવો જોઈએ માળા વિનાનો હાથ ના હોવો જોઈએ જપ વિનાની જીભ ના હોવી જોઈએ જપ્યા વિનાનો અને માળા વિનાનો હાથ નહીં અને જપ વિનાની જીભ નહીં એ પ્રાથમિક શરૂઆત છે કેજી સત્સંગની અંદર કેજી કેજીમાં બેઠા હોય ને આપણે કેજીમાં જેવી રીતે આપણે પહેલાં કેમ કેજી પછી આગળ જઈએ પહેલા બીજા ત્રીજામાં એમ સત્સંગમાં કેજી તરીકેની શરૂઆત ક્યાંથી થાય છે જપિયું માળા અને જપ એ કેજીની શરૂઆત છે કેજીમાં બેઠા પછી ત્યાંથી આગળ જતા 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 એવું થઈ જાય કે સહેજે જપ થઈ જાય સહેજે જપ થયા કરે કશું તમારે પ્રયત્ન જપ્યું ન હોય કઈ ને સ્વામી મોઢું ચાલું જ રહે એ આપણે પાંચમા ધોરણમાં પૂગી ગયા હજુ દસમું પાસ નથી પાંચમા આમ પૂગ્યા અને પછી હોઠેય ના હલે જીભેય ના હલે અને સહેજે અંતરમાં જ ભજન થયા કરે એ જે ભજન થયું ત્યારે આપણે દસમું પાસ કર્યું એવું ભજન શરૂ થાય પછી આપણા શ્વાસની અંદર વૃત્તિમાં ભજન શરૂ થાય વૃત્તિમાં ભજન શરૂ થાય ત્યારે બારમું પાસ કર્યું અને એ વૃત્તિમાં ભજને સહિત મૂર્તિને ધારતા થઈએ એટલે મહારાજના લીલા ચરિત્રો મોટા પુરુષોને હંભારીએ ને એ જપ થાય એટલે કોલેજ પાસ કરી અને એ બધું કરતાં કરતાં તેજને મધ્ય મૂર્તિ દેખાયલી રહે અખંડ ભજન ચાલુ રહે ત્યારે આપણે ગ્રેજ્યુએટ થઈને માસ્ટર ડિગ્રી લઈને બહાર નીકળ્યા હવે વિચાર કરજો કેજીમાં છું પાંચમામાં છું દસમામાં છું બારમામાં છું કોલેજમાં છું માસ્ટર ડિગ્રીમાં છું હવે જો પચાસ વર્ષે હજુ કેજીમાં પ્રવેશ નહીં કર્યો હોય તો આટલા ટાઈમમાં આવડો કોર્સ પૂરો કરવાનો છે ક્યારે થશે માટે ટેવ પાડો આપણા હરિભગત જપ્યા વિનાના ના જોઈએ આપણા હરિભગત માળા વિનાના ના જોઈએ આપણા હરિભગત બેઠા હોય એટલે એનો જપ ચાલુ જ હોય તમને જો આલ્પેશ ભગતનું દ્રષ્ટાંત દઉં તમને એનું એટલે દઉં છું કે એમાં હું પાછો ના પડું ક્યારેય મને ખબર છે કે પાંચ વર્ષ પછી એને કોઈ છે તેના જપ્યું હશે જ એમ કારણ કે બહુ એનાલિસિસ કર્યું ને બહુ જોયું હોય મેં કે જપ્યું આમ એક મિનિટ પણ અમારી પાસે બે હે ને એ મોન્ટુ ભગત બેનું મને અંગ ખબર છે અમારી પાસે બેઠા હોય ને તો આમ બેઠા છે અમારી જોડે વાત કરશે કંઈક પણ અમારું બોલવાનું ચાલુ થયું એટલે એનો જપ ચાલુ થઈ જાય કારણ કે એને હવે બોલવાનું નથી એટલે એનો જપ ચાલુ જેવું પાછું એને બોલવાનું થયું જપ બંધ કરી દે જેવું અમારે બોલવાનું ચાલુ થાય એટલે એનો જપ ચાલુ આ સહેજે પ્રક્રિયા થઈ ગઈ અને એવા અંગ આપણા બધાને આપણે પાડવા જ પડે ભજનનું અંગ વિશેષ પહેલાં પાડીએ ભજનનું અંગ પાડીશું તો પછી ભગવાનના ધ્યાનનું અંગ પડશે તો વાતોને આપણે સમજી શકીશું અને તો સંતો આપણને થોડીક ઊંચી વાતો કરી શકશે નહીં તો શું થશે કે એવરી સેટરડે આપણે આવ્યા મહિમાની વાતો બરાબર કરી તમે સાંભળી અમે કરીને છૂટા પડ્યા તમે છૂટા પડ્યા આપણે બધા નિષ્ઠાવાળા થઈ ગયા એકદમ નિષ્ઠા પાકી મહારાજને ગુરુજી સિવાય કાંઈ નહીં મહારાજ સર્વપરી આ બધું થઈ ગયું પણ એની સાથે આપણા કંઈક આંતરિક આત્માઓની અંદર પણ કંઈક અનુભૂતિ થવી જોઈએ એ અનુભૂતિ એ તો જ થાય કે આપણા અંગ સહજ જીવનના બદલાય અને સહજ જીવનનું અંગ બદલાયું ત્યારે જ કહેવાય કે આપણું સહજ જીવન જુદું પડે બોલો એટલે જપ્યા વિનાનું ના જોઈએ માળા વિનાની બેઠક ના જોઈએ એટલે જપ્યું રાખવાનું જપ્યું બહુ સારું કારણ કે આપણે તાળી પાડવી તાળી પડે અને ભજન કરવું હોય ત્યારે ભજન પણ થાય સહેજે તો આટલી દરેક ભક્તો ખાસ સૂચના મારી ધ્યાનમાં રાખજો વચનની વૃત્તિ પાછળ તો ચાલજો અનુવૃત્તિમાં ના રહેવાય તો કાંઈ નહીં પણ વચનની વૃત્તિ કે નંદ આખ્યાન આજે વચન કીધું છે હાલો ભાઈ સ્વામીના વચન પાછળ આટલું તો હાલીએ સ્વામીએ કીધું છે જપ્યું માળા વિના નહીં તો હાલો એટલું વચનની પાછળ હાલ્યા ને તોય ઘણું છે અનુવૃત્તિ પાછળ તો બધા ના ચાલી શકીએ આપણે હું ના ચાલી શકતો ગુરુજીની અનુવૃત્તિ પાછળ બધી રીતે તો હું એ આશા ના રાખું કે તમે ચાલી શકો પણ વચન પ્રમાણે તો આપણે ચાલવું જ જોઈએ પછી એક સેટરડે સ્વામીએ કીધું બીજા સેટરડે યાદ રહે ને પાછું ચાર સેટરડે પછી ભૂલી જવાય ફરી પાછું હતું એનું એ લાઈવ કથા સાંભળવાનું સ્વામીએ કીધું હા બે દિવસ સાંભળીને પાછું ત્રીજા શનિવાર ભૂલી જવાય તો હતું એનું એ તો આપણું પરિણામ કોઈ દિવસ ના આવે માટે દરેક ભક્તો આનું ખાસ ધ્યાન રાખજો કારણ કે આપણા અંગ ભજનના પડવા જોઈએ આ સ્વામી એવું અંગ પાડ્યું એવું અંગ પાડ્યું ભજન કર્યા કરે રાત્રે ઊભા થઈને ભજન કરે પથારીમાં બેઠા થઈને ભજન કરે રાત્રે એક વાગે બે વાગે બધા જ સૂઈ ગયા હોય ત્યારે સ્વામી સંત નિવાસ અંદર જાગે જાગીને આંખ બંધ કરે માળા લઈને બેસે સ્વામિનારાયણ 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 કરે અને જે કરે એને ભગવાન મળે ભજન જે ભાવથી કરે એને ભગવાન મળે જ રાત્રે જે એકાંતમાં બેસીને જાગીને ભજન કરે છે એને ભગવાન મળે છે તમે જુઓ એકાદશીની રાત્રિઓએ ભગવાન અનેક અનેક ભક્તોને મળ્યા છે અનેક અનેક પૂજ્યપાદ ગુરુજીના જીવનના પ્રસંગો જે દિવસે મારીને તમારી સામે આવશે એવા પ્રસંગો એવા પ્રસંગોમાં તમે ને હું આપણે જોશું કે જા જા પ્રસંગો એવા હશે કે એકાદશીની રાત્રે મહારાજ ગુરુજીને વિશેષ મળ્યા હોય લોયા મંદિરની આજ્ઞા આપી બાંધવાની એકાદશીની રાત્રે લોયા મંદિર જે અત્યારે ગુરુજી બનાવે છે આખું મંદિરનું એલિવેશન મંદિરનો પ્લાનિંગ મંદિર કેટલું ઊંચું કેવું દેખાવમાં કેવું આ બધું શ્રીજી મહારાજે માક્ષર સુધી એકાદશીના દિવસે ગુરુજીને દર્શન આપીને કીધેલું છે કે આ મંદિર બનાવું ગુરુજી આ પોતાની જાતે સંકલ્પ કરીને નથી બેઠા કે આ મંદિર બનાવવું છે આવડું મોટું મંદિર સંપ્રદાયની અંદર ગુરુજીને એ વખતે બધાય કહેતા કે આ તમે હું લઈને બેઠા છો આવડું મોટું આ ગામની અંદર જ્યાં રસ્તાનું ઠેકાણ નથી ત્યાં આટલો ખર્ચો કરવા બેઠા છો આના કરતાં એક અહીં નાનું અમથું મંદિર બાંધી દો આટલા રૂપિયા તમે શહેરમાં રોકો તો ત્યાં કામ લાગે ગુરુજી કે તમે બધાય ઉપદેશ આપો એ હાચો તમારી સલાહ સાચી તમે સંતો ભક્તો મોટા પણ હવે મારે તમારું કયું કરવું કે મહારાજનું કયું કરવું મહારાજે મને કીધું છે એટલે મારે આ કરવું પડે બાકી લોયાની અંદર આજે બુદ્ધિજીવી કોઈ વ્યક્તિ ગયો હોય અને એને એવું કહેવામાં આવે કે આ એ જ રસ્તેથી પસાર થઈને લોયા પૂગે ને પછી બુદ્ધિજીવીને એવું કહો તમે કે અહીં ત્રીસ કરોડનું મંદિર બનાવો હું જોઈને બનાવો એ બનાવી દો એક કોન્ક્રીટનું સિમેન્ટનું બે કરોડનું પાંચ કરોડ નું મંદિર શું કરવું છે નથી પાણીની વ્યવસ્થા નથી નથી શાક ફ્રૂટ એની અંદર તમે મોટું મંદિર કરીને કરશો શું આવું પ્રશ્ન કરવાવાળા સલાહ આપવાવાળા સંપ્રદાયના મોટા મોટા માણસો એ સલાહ ગુરુજીને બે હજારને ચારની સાલમાં આપી છે ગુરુજી કે જો મને તો શ્રીજી મહારાજે કીધું ને એ કરું છું મારું ગાન પણ નથી હું કંઈ પાગલ નથી કંઈ કરવા બે ગયો છું પણ શ્રીજી મહારાજે કીધું ને કરવાનું છે શ્રીજી મહારાજને ખબર છે મારી તાકાત કેટલી છે મારા સંતો હરિભક્તોની તાકાત કેટલી છે મહારાજે કીધું ને કરું છું પણ ગુરુજીને વિશ્વાસ છે ગુરુજીએ કીધું કે એક દિવસ જોજો સુરત સ્વામીને મને બેહીને અમે બે કોન્ફરન્સમાં હતા ફોન પર ગુરુજીએ કીધું અને પહેલાંય ઘણી વખત બોલ્યા છે ગુરુજી એક દિવસ તમે જોજો કે હું નહીં હોઉં પણ તમે લોકો જોશો કે આ આખા બે દેશની અંદર તો ઠીક પણ આ ઘટપુર પ્રદેશની અંદર ઘટપુર પછી બીજા નંબરે મિની ઘટપુર કહેવાય એવું આ લોયા સ્થાન હશે એક દિવસ એક દિવસ એવું હશે કે આજ્ઞાને ઉપાસનાનું કેન્દ્ર આ લોયાનું મંદિર હશે એવું એક દિવસ હશે હું નહીં હોઉં તમે જોશો ગુરુજી આવા શબ્દો કીધા

કે એવા મોટા પુરુષ મળ્યા છે ત્યારે આપણે પણ થોડોક એવો જબરો પ્રયત્ન કરીએ કે આપણે પણ થોડુંક આપણા આત્માને વધારે ઊંચી કક્ષા જાય જો આપણે ધર્મ નિયમ પાડતા ઘણા બધા થઈ ગયા હોય ખાવાનું નહીં આ પીવાનું નહીં અહીં જવાનું નહીં આ જોવાનું નહીં એમાં ઘણા બધા આપણે વ્યવસ્થિત થઈ ગયા છે ઘણી બધી વસ્તુમાં કે આપણે પક્ષની બાબતમાં નિષ્ઠાની બાબતમાં ઉપાસનાની બાબતમાં ઓકે બધી જગ્યાએ આમ ખરું જ કરવું પડે આપણા ભક્તોને કારણ કે પોતાનું જ મનાઈ ગયું છે બધું પણ હવે આપણે થોડી સ્થિતિમાં ઉપર જવાનું છે સ્થિતિમાં સ્થિતિમાં ઉપર કોને કહેવાય જેની અંદર આપણું સૂક્ષ્મ ભજન વધે જેમાં આપણા અંગ થોડા બદલાય આપણા સ્વભાવો વધારેને વધારે ચેન્જ થાય જેમાં આપણે હૃદયની અંદર થોડું ભગવાનને ધારી શકીએ શાંતિથી બેસી શકીએ આપણે ચેષ્ટા વિના ક્યારેય રાત્રે સૂઈએ નહીં એવું આપણું જીવન બને એવું બધે એ બધા અંગમાં હમણાં જીવન જાણો છો પૂજ્ય શ્રીજી સ્વામી ગાતા હતા એક 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 શબ્દને કદાચ તમે બધાએ તાળી પાડી મને ખબર નથી તમે તાળી શ્રી સ્વામીનો વોઇસ સરસ હતો એ સાંભળીને પાડી કે તમે મ્યુઝિક બહુ સરસ ને બધું સેટિંગ આવ્યું એ સાંભળીને પાડી એ મને ખબર નથી કે તમે શબ્દોને સાંભળ્યા એને એને કરીને તમે તાળી પાડી અને મને ખ્યાલ નથી તમે કઈ રીતે તાળી પાડી તાળી ચોક્કસ શ્રીજી સ્વામીનો વોઇસ સરસ હતો વગાડ્યું સરસ આ બધાએ સંયોજન સારું કર્યું એ તો બરાબર છે પણ એનું સુખ ફક્ત એમાં નથી સુખ તો શામાં છે તમે બિરુદ્ધ તમારું પાડ્યું જીવન જાણું છું જોયું નહીં કર્તવ્ય મારું જીવન શબ્દ છે ને એ શબ્દનો જે વિચાર સુખ એમાં રહેલું છે કે હે મહારાજ તમે તો તમારું બિરુદ પાડશો અમારું કર્તવ્ય તમે જોયું નહીં અમે કેવા છીએ તમે ના જોયું તમે તો કેવળ દયાનો વરસાદ કર્યો અમારી પર એ જે ભાવ પુરુષોત્તમ પ્રત્યે કરવો એ સુખ એમાંથી લેવાનું છે એવા મોટા છો મહારાજ જીવન જાનો છો તે મળ્યા છો મને આજ જીવન જાનો છો એ શબ્દનો જે ભાવ છે એનું સુખ લેવાનું છે કે એવા મોટા મહારાજ મને મળ્યા છો તમે આજ મને મળી ગયા મારા શું પુણ્ય તમે મને મળ્યા એ સુખ લેવાનું છે અને એ ક્યારે લેવાનું છે રાત્રે એકલા પથારીમાં બેઠા હો ને ત્યારે લેવાનું છે ક્યાં અમે ક્યાં આપ હે મહારાજ હું ક્યાં તમે ક્યાં મને મળી ગયા તમે મારા જેવા પામર જીવને તમે મળી ગયા આવા મોટા પુરુષનો યોગ આપ્યો આવા સંતો આવા ભક્તો આવો લોયા ધામ આપ્યું મહારાજ કેટલા ઢળ્યા તમે મારી પર મેં તમને શું આપ્યું મારી અંદર એવું શું છે કે તમે મને મળો છતાંય તમે મને મળ્યા મારા કેવા ભાગ્ય આનો વિચાર એકાંતમાં બેસીને કરવાનો છે એમાંથી પછી એ હરિસ્મૃતિનું સુખ આવે ને સુખ નોખું હોય પછી કુંજેશ ભગત અંગ બદલવું ના પડે બદલાઈ જાય પછી સ્વામીને કહેવું ના પડે કે બે હજાર ને સત્તર ચાલુ થઈ બે હાજર ને અઢાર ચાલુ થઈ કોઈ સાલ ગમે તે સાલ ચાલે આવા મોટા મહારાજ મળ્યા હું ના થાય જે કરવું એ થાય અંગ ફરી જાય વેદાંત ભગત ગમે એવો બારનો કુસંગ આવે તો લાગે નહીં આપણને આપણને ખબર રહે કે ઓહો આવા મોટા મહારાજ મળ્યા આવા મોટા સાધુ મળે આવા મોટાનો યોગ મળે અને આ ગટરના કીડા જેવા જીવ એની એની જોડે તો હું કેવી રીતે ભળું ભળાય જ નહીં મારાથી આવું તાન ચડી જાય પણ ક્યારે ચડે એ શબ્દનો વિચાર કરીએ તો તમે અહીંયા આગળ મ્યુઝિક સહિત ગાઓ મોટા સંતનું દિવ્ય ચરિત્ર હા તમે ગાઓ એટલે તમને સરસ વાગતું હોય ગાવાની પણ મજા આવે રાગ પણ સરસ પણ એનો ભાવ જો સમજો ને મારે આશરો પ્રભુ તમારો માટે હુંમાં તમે જ પ્રકાશો મારા અસ્તિત્વને પ્રભુ મેટી મારે જાવું તમને ભેટી મારે મારું બધું જ સર્વસ્વ તમને અર્પણ કરી દેવું છે મારા જ મારે મારું કાંઈ નથી રાખવું મારે મારો આત્મા પણ મારો નથી રાખવો એ પણ તમારો મારે તો બસ તમને ભેટી જવું છે એ ભાવ અંદર એ શબ્દનો સમજાય અને એ ભાવને ખાલી અહીં ગાવને સાંભળો એનાથી નહીં અહીંથી ઘરે ગયા પછી પણ આમ વિચારો કે મારે મારું આખું આખું ઓગાળી નાખવું છે મહારાજ માટે મારે મારો આત્મા આખો ઓગાળી છે જેમ દૂધમાં સાકર ભળી જાય એમ મહારાજની પાછળ મારે આખો બધો મારો આત્મા ઘસી નાખો અને એ ભાવ પછી પેદા થાય યુઝ મી હે મહારાજ તમે મારો ઉપયોગ કરો મારે તમારો નથી કરવો મારે તમારા ઉપયોગમાં આવવું છે મારે તમારો કોઈ જગ્યાએ યુઝ કરવો નથી મહારાજ એ ભાવ પછી પેદા થાય પછી એમાંથી જે ભજન થાય એમાંથી જે ભગવાનની પાછળ દળ દડ 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 દળ હેતના આંસુ પડે એકાંતમાં ત્યારે આપણા આંસુડાને કોઈ જોતું નથી એ આંસુડાને કેવળ પુરુષોત્તમ નારાયણ લૂછે છે એ આંસુડાનો અભિષેકથી પુરુષોત્તમ નારાયણનો અભિષેક થાય છે એવા આંસુડાને પુરુષોત્તમ નારાયણ પ્રેમથી પીવે છે એ જે સમય એ જે ઘટના એ જે કાળ એ જે સ્થિતિ એ જે જગ્યા એ પરિસ્થિતિ એની જે અનુભૂતિ એ કરવા માટેનો આ સત્સંગ છે એ જે દિવસે આપણને થશે તે દિવસે આપણને આ સત્સંગ તરફનું વિઝન હજુ જે છે ને એના કરતાં કંઈક જુદું લાગશે ઓહો આ સત્સંગ આવો છે મારા મહારાજ આવા છે મારા સદગુરુ આવા છે મારા સંતો ભક્તો આવા છે ત્યાર પછીની અનુભૂતિ જુદી થશે આધારાનંદ સ્વામી એની પાછળ પડ્યા છે મૂર્તિની પાછળ બસ એકાંતમાં બહેન ભજન કરે ધ્યાન કરે સેવા કરે સ્વામીને રાજી કરે મુક્તાનંદ સ્વામીને રાજી કરતા 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 સ્વામીને મુક્તાનંદ સ્વામીનો એટલો બધો રાજી ઉપર કારણ કે લક્ષ વેધી શિષ્ય હતા બે જ વસ્તુ પકડી બોલો પહેલી મહારાજની અને બીજી ગુરુની પહેલી થોડું જોરથી બોલો યાદ રહેશે મહારાજની કેટલા ઢીલા બોલો છો જો ચડાવી દીધા બોલો થોડું જોરથી બોલશો તો કોક દિવસ સમજાશે કે આ હું હતું નહી તો આવતા સેટરડે પાછું ફરી બીજું આપણે તો ત્યાં સુધી કેટલી મૂર્તિઓ કેટલાની અનુવૃત્તિઓ રહેવાનું હોય ક્યાં યાદ રહ્યા આધારાનંદ સ્વામી સતત એમાં પડ્યા અને સ્વામીને પછી તો રાત્રે મુક્તાનંદ સ્વામીનો બહુ રાજી પણ મળ્યો છે ને મોટા સાધુ જ્યારે રાજી થાય ને ત્યારે શું આપે ભગવાન આપે મોટા પુરુષને આપણે એવું કહે ને મારા પર રાજી રહેજો રાજી રહેજો રાજી રહેજો રાજી રહેજો કહીએ ને એના કરતાં રાજી થાય એવું જીવીએ ને તો બહુ સારું રાજી રહેજો પણ રાજી રહેજો એવું કંઈ કરીએ કાંઈ નહીં તો કેમ રાજી થાય મને કહો એના કરતાં કહીએ નહીં કે રાજી થજો પણ એમ એવું કરીએ કે જેનાથી રાજી થાય એવું કરીએ કે રાજી થાય તો એ રાજીપો જુદો હોય રાજી થાવ ને કે માથે મૂકો ને રાજી થાવ ગુરુજીને હાથ તેલવાળા થાય સાબુથી ધોવા પડે બીજું કાંઈ ના થાય પણ રાજીપો કોનું નામ છે સદગુરુ જ્યારે એકાંતમાં બેઠા હોય એકલા બેઠા છે આવી સભામાં નથી બેઠા એકલા બેઠા છે અને ત્યારે આપણી મુમુક્ષુતાને જોઈ એનું હૃદય દ્રવી જાય આપણું શિષ્ય પણ જોઈને એની આંખમાંથી દળદળ આંસુ પડી જાય કે કેટલો ગુણ્યલ મુમુક્ષુ મારી પાસે છે આ કેવો શિષ્ય છે આને ભગવાનને રાજી કરવાનું મને રાજી કરવાનું સંતો ભક્તોને રાજી કરવાનું કેટલું તાન છે આને કેટલું સત્સંગ માટે ઘસાઈ છૂટવાનું તાન છે આવું જ્યારે સદ્ગુરુને એકાંતમાં બેઠા બેઠા થાય ને ત્યારે સમજવું કે હવે મારું ફળ પાક્યું ત્યાં સુધી આપણે કાચા ખાટા જ લાગીએ ઉપરથી ભલે કેરી પીળી હોય નહીં હમણાં કેરીની સિઝન આવી હતી હવે અત્યારે કેરી મળે એટલે હરિભક્તોને થાય કેરી લઈ જઈએ મહારાજને સંતો જમે પણ તમે સીઝન વિનાની કેરી હોય એ હોય કેવી કોને તમારો ભાવ હાચો પણ સીઝન ના હોય એની એટલે એ ખાટી જ લાગે ઉપરથી થઈ જાય પીળી યલો દેખાય દૂરથી જુઓ તો તમને લાગે કે વા રસ કાઢી નાનો તો રસ ભગવાનને ધરાવીએ પણ રસ નીકળેનો ના નીકળે એ દેખાય પીળી પણ હોય કેવી એમ ઘણીક વખત આપણે રાજીપાવાળા દેખાઈએ પણ આપણને કોક જગ્યાએથી કોક અડે ને અને જો ચાખે તો કેવા લાગીએ એટલે તું પીળો થઈ ગયો તો એ ખાટો કેમ છો કારણ કે પાવડરથી પાકેલી છે હાનાથી પોરાને હાથ મુકાયો છે ઘણીક વખત એવું હોય રાજીપો આપણે એની માની બેઠા હોય આલાભાઈ બહુ મોટા હરિભગત છે અમારા આલાભાઈ એટલે નિષ્ઠાની મૂર્તિ તે માલાભાઈ બાજુમાં બેઠા હોય ને માલાભાઈ થઈ કે હું કમ છું એટલે મોટા પુરુષો જોયે કે હા માલાભાઈ બેઠા સારું આલાનું કીધું ને માલાને ખોટું લાગશે અમારે માલાભાઈ પણ એવા જ છે એ પાવડરથી પાકેલી કેરી છે એ અડો તો ખાટી જ લાગે કારણ કે સરમે ધર્મે કેવું પડ્યું છે મોટાને પણ મોટા એકલા બેઠા હોય ને તો આલા ભાઈ પર રાજીપ હોય તો આલા ને હૃદયમાં હંભારી ટાઢક થાય પેલા માલાને તેમ થાય ખરો છે જ્યારે હોય ત્યારે લટકી પડે છે આમ થાય રાજીપો છે ને એ કોઈ જાહેરાત કરવાનો વિષય નથી રાજીપો છે ને એ માથે હાથ મૂકવાનો વિષય નથી રાજીપો એ હૃદયનો વિષય છે સદ્ગુરુનું હૃદય ઓગળી જાય ને એ રાજીપો છે અને એવો રાજીપો જેને લીધો હોય જેને થોડોક પણ અનુભવ્યો હોય પોતાના જીવનની અંદર એની થોડીક અનુભૂતિ કરી હોય ને તો એને ખબર હોય કે રાજીપો કેવો હોય એ સદગુરુને ખબર હોય કે મેં આને આવો રાજીપો દીધો છે અને એવો રાજીપો મળે ત્યારે મોટાનો રાજીપો મળે એટલે મોટાના હૃદયમાંથી એક જ વાત નીકળે કે મહારાજ તમે આને મળો અને પછી મહારાજ મળે આધારાનંદ સ્વામી એવા સાચા શિષ્ય છે એટલે મુક્તાનંદ સ્વામીનું હૃદય ઓગળી ગયું અને મુક્તાનંદ સ્વામીએ મહારાજને પ્રાર્થના કરી કે હે મહારાજ આવું આદર્શ શિષ્ય છે કે જેને એવું તાન છે એને મુક્તાનંદ સ્વામીને પણ એક જ પ્રાર્થના કરી છે મારે આ સરો પ્રભૂત મારો મારે આ શરો તમ મારે આસરો પ્રભુ તમારો આધારણ સ્વામી મુક્તાનંદ સ્વામી ને કે છે માટે હું મામે જ પ્રકાશો માટે હું માતા માટે હું માતા મેં જ પ્રકાશો માટે હું માતા જ પ્રકાશો મારા અસ્તિત્વને પ્રભુ મેટી મારા અસ્તિત્વ ને પ્રભુ મેટી મારા અસ્તિત્વને પ્રભુ મેટી મારા છે આભાર સ્વામી મુક્તાનંદ સ્વામી પ્રત્યે પણ ભગવદ્ ભાવ રાખે છે પોતાના સદ્ગુરુમાં જેને ભગવદ્ ભાવ ન હોય એને ક્યારેય પણ ભગવાન દર્શન દેતા નથી મધ્ય પ્રકરણનું ચોપ્પનમું વચનામૃત જેને પથ્થરની પ્રતિમામાં ભગવદ્ બુદ્ધિ છે પથ્થરમાંથી કોઈ પણ મૂર્તિ બને એટલે આપણને એમાં કયો ભાવ થાય ભગવાનનો સ્ટોરમાં ગયા હોય ગણપતિની મૂર્તિ પડી હોય એટલે આપણે શું કહીએ ગણપતિ બાપા હનુમાનજીની મૂર્તિ પડી હોય

ઉપર સંત નિવાસની અંદર તમે પ્રવેશ કરો છો ત્યાં તમારા માથાની ઉપર સંસ્કૃતનો શ્લોક લાંબો આમ લખેલો છે એ શ્લોક છે જેને પથ્થરની મૂર્તિમાં કઈ બુદ્ધિ છે ભગવત બુદ્ધિ જેને પાણીમાં ગંગાના કાંઠે જઈએ નર્મદાના કાંઠે જઈએ ગોમતીએ જઈએ એટલે તરત પાણીમાં કઈ બુદ્ધિ છે તીર્થ બુદ્ધિ પથ્થરમાં કઈ બુદ્ધિ પાણીમાં કઈ બુદ્ધિ આ શરીર છે આ શરીર વાત પિત અને કફ ત્રણનું જ છે વાત અને કફ ત્રણ માંથી એક જ્યારે વધી જાય ત્યારે આ બોડીનો અંત આવે છે જ્યાં સુધી બધું બરાબર સંતુલન માંલતું હોય ત્યાં સુધી આ શરીર આલે છે વાત પિતને કફ એવું વાત પિત્ત અને કફ થી બનેલા આ શરીરમાં જીવને આત્મબુદ્ધિ છે કહેતા આ હું છું આવો ભાવ છે દરેકને છે ને આપણને આ હું છું મને પેટમાં દુખેસ મારી ઉંમર આટલી થઈ મને આમ થયું એ આત્મબુદ્ધિ છે પથ્થરમાં કઈ બુદ્ધિ નદીમાં કઈ બુદ્ધિ શરીરમાં કઈ બુદ્ધિ આત્મબુદ્ધિ આ ત્રણે બુદ્ધિ ભગવત બુદ્ધિ તીર્થ બુદ્ધિ અને આત્મબુદ્ધિ જેને ભગવાનના મોટા પુરુષમાં નથી પથ્થરમાં તો છે ભગવત બુદ્ધિ નદી શરીરમાં તો છે આત્મ બુદ્ધિ પશુમાં ઉતરતામાં ઉતરતો ગો એટલે બળદ ને ખર એટલે ગધેડો છે બોલો આવા બળદ ને ગધેડાનો કઈ તૂટો છે જગતમાં ભગવાન પથ્થરમાં ભગવાન જોવા વાળો પાણીમાં તીર્થ જોવા વાળો અને શરીરને પોતાનું સ્વરૂપ માનવા વાળો જો એ ત્રણ બુદ્ધિ મોટા પુરુષમાં રાખતો નથી તો સ એવ ગોખર એ બળદ છે છે ભાગવત એમ કહે ભક્તિ કરવાનો કોઈ અધિકાર જ નથી ને ગધેડો શું ભક્તિ કરે એ ભલેને મૂર્તિને ભગવાન માનતો તો એનું કલ્યાણ નથી થતું નથી થતું રહુગણ રાજાને પણ રહુગણ રાજાને જ્યારે રહુગણ રાજાને ભરતજીએ ઉપદેશ આપ્યો છે જળ ભરતે શ્રીમદ્ ભાગવતનો પંચમ સ્કંદ એની અંદર જે ઉપદેશ આપ્યો છે એની અંદર પણ એક જ વાત કરી છે કે જ્યાં સુધી રહુગન સાંભળી લે તને એવું અભિમાન છે તું પાલખીમાં બેઠો છું તું રાજા છો ને હું નોકર છું ને ઉપાડવા વાળો છું પણ સાંભળ તારી રાખ થાય ને મારી રાખ થાય આપણા બેના શરીરને બાળવામાં આવે તો કઈ રાખ રાજાની ને કઈ રાખ નોકરની કંઈ ખબર પડે એટલે અભિમાનને છોડ જ્યાં સુધી મહાપુરુષોના ચરણ રથથી બુદ્ધિને સ્નાન કરવામાં આવતું નથી ત્યાં સુધી એ બુદ્ધિ ભગવાનને નથી આવો ઉપદેશ ભરતજીએ રાજાને રસ્તામાં આપ્યો છે એટલે મોટા પુરુષનો રાજીપો જે મેળવેને એને ભગવાન મળે મુક્તાનંદ સ્વામીના રાજીપાથી આધારાનંદ સ્વામીને એક વખત રાત્રે ધ્યાન કરતા ધ્યાનની અંદર તેજો મંડળને વિશે સર્વાવતારી ભગવાન સ્વામીના દર્શન થયા મહારાજના દર્શન થયા અને મહારાજના દર્શન જ્યારે તેજને મધ્ય થયા ત્યારે આધારન સ્વામીને એક સંકલ્પ થયો કે મહારાજ સર્વ અવતારના અવતારી કહેવાય છે તે અવતારો કેવી રીતે લીન થતા હશે કેવી રીતે પ્રગટ થતા હશે આટલો સંકલ્પ થયો ત્યાં તો એ મૂર્તિમાંથી અવતારો બધા ચોવીસ અવતારો પ્રગટ થયા ચોવીસ અવતારો પ્રગટ થયા ને મહારાજ અદ્રશ્ય થઈ ગયા ચોવીસ અવતારો બધા પ્રગટ થયા રામ કૃષ્ણ પરશુરામ કચ્છ દત્ત કપિલ પ્રગટ થઈ થઈ ગયા ગયા પણ એની અંદર પાછા કૃષ્ણ છે ને એ સ્વામીને થોડા વધારે નજીકથી દેખાવા લાગ્યા એકદમ સ્પષ્ટ દેખાવા લાગ્યા કાળો કામડો નાખેલો મોર પીચ મોર મુગટ પહેરેલું કૃષ્ણની મૂર્તિ તો આમે કામનગારી ખેંચી લે એવી પણ સ્વામીને ઉપાસના જબરી ઉપાસના જબરી એટલે કૃષ્ણ ભગવાનની મૂર્તિ જોઈ મૂર્તિએ ખેંચવા મહેનત પણ બહુ કરી સ્વામીને પણ સ્વામી બિલકુલ ડગ્યા નહીં સ્વામીને તો ઉદ્વેગ થઈ ગયો કે મારા મહારાજ ક્યાં ગયા અને જ્યારે સ્વામી ઉદ્વેગિત થયા અને સ્વામી મનો મન પ્રાર્થના કરવા લાગ્યા મુક્તાનંદ સ્વામીને હે ગુરુદેવ મારે તો મહારાજ જોઈએ મહારાજ ક્યાં અને પાછા તેજને બધે મહારાજ પ્રગટ થયા અને બધાય અવતારો મહારાજે પાછા પોતામાં લીન કર્યા અને આધારાનંદ સ્વામીને મહારાજે સાબાસી આપી તું મારો હાચો ઉપાસક છે કારણ કે મારા સિવાય તું ક્યાંય લુપ્ત ના થયો કેવા પુરુષ હશે આપણા આદિ ગુરુ આપણી પરંપરામાં મુક્તાનંદ સ્વામી પછી સદગુરુ આધારાનંદ સ્વામી આવે જેમને હરિચરિત્રામૃત સાગર જેવો આવડો મોટો ગ્રંથ લખ્યો કેવા પુરુષ હશે સાહીઠ વર્ષની ઉંમરે ધ્રુજતી હાથ ધ્રુજતા તાને કલમ ચલાવી છે સ્વામીએ બોલો હાથ ધ્રુજતા હતા ત્યારે એ સંતોનો દાખલો કેટલો એની સામે આપણે એટલો દાખલો તો કરીએ કે ધર્મ નિયમ પાડીએ એની સામે આપણે એટલો દાખલો તો કરીએ માનસી પૂજા કરીએ એની સામે આપણે એટલો દાખલો તો કરીએ આરતી ચેષ્ટા કરીએ એની સામે આપણે એટલો દાખલો તો કરીએ કે ગમે તેની મોહબતોમાં આવીને જે તે ના કરીએ આ કંટકીમાં અત્યારે સભામાં સાંભળવાવાળા યુવાનો તિલક ચાંદલો કરતાં કોલેજમાં શરમ આવે આપણે એટલો દાખલો તો કરીએ કે તિલક ચાંદલો કરીએ હાઈટ વર્ષે સાધુઓના હાથ ધ્રુતતા હતા તમે વિચારો આવી પેનો નહોતી આમ સળંગ લખાય ટાઈપ કરવાવાળો કોઈ નહોતો કે આપણે બોલીએ ને ટાઈપ કરે આ અમારા કડીઓ લખવી હોય ને આટલી અને આવું કંઈ કરવું હોય ને તો આ ભગતને બેહાડવા પડે કે તમે ટાઈપ કરો હું બોલું છું એ ટાઈપ કરે લખે ને આટલા કાગળિયા તૈયાર કરે ત્યારે આપણે માંડ કલાક કથા કરીએ અને એ સંતો પાસે નહોતી કલમ નહોતા કોમ્પ્યુટર નહોતા ટાઈપ રાઇટિંગ નહોતા મેમરી કાર્ડ નહોતી કોઈ હાર્ડ ડ્રાઈવ નહોતા કોઈ સોફ્ટવેર તો એ સંતોએ ખડિયાની અંદર આમ કલમ બોડી હું તો ઘણી વખત રાત્રે અડધી રાતે ક્યારેક કલ્પના કરું વિચારું કે સાધુનો દાખલો કેટલો આ મંદિરની અંદર તમે આવો ને આમ દર્શન કરજો આમ કરજો પણ આમે કરતા રહેજો આનંદ સંતો સામે રાખ્યા છે આ બધા મહારાજના લીલા ચરિત્રોના એના પણ દર્શન છે ને કરવા દર વીકેની મહિને એકવાર તો કરી જ લેવા પાછળ જાઓ તો સંતોના દર્શન કરવા સંતોનો દાખલો વિચારો કે આ સંતોએ કેટલો દાખલો કર્યો જે અહીં હરિભક્તોના ચિત્રો હોય એ બધા હરિભક્તોના ચિત્રો જોઈને વિચારું કે આ હરિભક્તોએ કેટલો દાખલો કર્યો બેનો બાજુ લાડુબા જીવબાના ચિત્રો હોય ને એના દર્શન કરીને વિચારું કે આ બાજુએ મહારાજને રાજી કરવા કેટલો દાખલો કર્યો આપણે તો એમાંના કરોડમાં ભાગનો કરવાનો છે અમારે સાધુને વિચારવું જોઈએ આધાર સ્વામી આમ ખડિયામાં કલમ બોળે અને સાહીઠ વર્ષની અઠ્ઠાવન વર્ષની ઉંમરે સ્વામીએ લખવાનું ચાલુ કર્યું ફિફ્ટી વર્ષ થયા ત્યારે હાથ ધ્રુજતા હતા સ્વામીના અને આમ સ્વામી અક્ષર પાડે પાછો આમ બોળે આમ લખે આમ અક્ષર પાડે આમ લખે આઠ ફૂટ આઠ ફૂટનો ગ્રંથ લાખ ચોપાઈ કરતાં વધારે એવડો મોટો ગ્રંથ અઠ્ઠાવન વર્ષની ઉંમર પછી સ્વામીએ લખ્યો કેવી રીતે ગ્રંથોને સાચવ્યા હશે આ સંતોએ નિષ્કળંત કાવ્ય સ્વામીએ લખ્યું એક એક અક્ષર લખીને પ્રતોને કેવી રીતે સાચવી રાખી આજ આપણે આ જીવન જાણું છું આમ ગઈ નાખીએ છીએ આપણે સાંભળીએ છીએ પણ એ સંતોએ કેટલો દાખલો કર્યો તેની સામે આપણે એટલો દાખલો કરીએ કે આપણે હરિસ્મૃતિ છે ચાલો એને સાંભળ્યા કરીએ વાંચીએ એ પુસ્તકોને ઘરમાં વસાવીએ બસોમાં ગાડીઓમાં ટાઈમ હોય ત્યારે એને વાંચીએ કે સંતોને એમ થાય કે અમારા દાખલાને આ લોકોએ સફળ કર્યો વચનામૃત જેવો ગ્રંથ એ નંદ સંતોએ લખ્યો આપણા આપણા ઘરમાં વચનાવનો ગુટકો ના હોય આપણા હાથમાં વચનામૃત ના હોય આપણે ક્યારેય વચનામૃત જોયું ના હોય તો બહુ ખરાબ કહેવાય એ સંતોનો દાખલો આવડો બધો હતો આપણે એક તો ખોલીને વાંચીએ કે આ વચનામૃતમાં આવું લખ્યું છે સ્વામીની વાતમાં આવું લખ્યું છે કેટલો દાખલો છે એ વિચાર કરીશું ને તરત જ આ મોક્ષના માર્ગે દોડાવવા માંડશે તરત જ વિચાર વિના ભગવાન ભજાવવા માંડશે માટે વાલા ભક્તો આત્માને જગાડી ખરેખરો આ જન્મે ખેલ ખેલી લેવો ખરેખર મહારાજને આ જન્મે ભેટી જવું બીજા કસ્સા ફંદમાં પડવું નહીં આ દેહના સંબંધોના સંબંધો હાચવામાં બહુ પડવું નહીં બહુ મોહબતોમાં પડવું નહીં અમારે જેવા ત્યાગીઓને આ જગ મોટાઈઓને જગ મોટાઈઓને જગ વ્યવહારોની અંદર ઝાઝું પડવું નહીં જેટલું કરવું ઘટે કરી અને પણ ભગવાનમાં જોડાઈ જઈએ છેલ્લો જન્મ કરીને આવા મોટા પુરુષને રાજી કરી લેવા આપણા આત્માને અનાદિ રૂપ બનાવી દેવો આ જ કામ કરવા માટે આપણો જન્મ છે એને આપણે ક્યારેય ભૂલીએ નહીં આપણો જન્મ બીજી કોઈ વસ્તુને મેળવવા માટે નથી કરવાનું છે પણ આપણો જન્મ તો આના માટે છે આવો જો વિચાર કરીએ તો આપણે એની પાછળ દોડીશું સ્વામીને જ્યારે પુરુષોત્તમ નારાયણ દેખાયા ત્યારે સ્વામી બહુ રાજી થયા અને સ્વામીની અંદર આવો જ્યારે આવી નિષ્ઠા જોઈ ત્યારે મહારાજ પણ બહુ રાજી થયા પછી તો સ્વામીને મહારાજમાં એવું હેત થયું અવતાર અવતારી ભેદ જણાવી રે તેજ મધ્યમૂર્તિ બતાવી રે અવતારી બેદ જનાવી રે તેજ મધ્યમૂરતી બતાવી રે અવતાર અવતારી બેદ જનાવી રે તેજ મધ્યમૂર બતાવી રે મૂર્તિ માહી રમે મહાસંતરે

હીરો લાગ્યો હોય અને પછી એ હીરાને આપણે જેમ છોડીએ નહીં એમ સ્વામીએ મૂર્તિને જબરી પકડી રાખી એટલે જ સૌથી પહેલા વચનાવતમાં શ્રીજી મહારાજને ખબર હતી કે મારો ભગત છે ને આખું વચના કોઈ વાંચે કે ના વાંચે પણ પહેલું તો એક વખત તો ખોલશે જ સાધુઓ બહુ ટકોરા મારશે તો એટલે પહેલા પહેલી અઘરામ અઘરીને જે સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વસ્તુ છે પહેલી બતાવી દીધી નહીં તો ખરેખર કોર્સ ક્યાંથી શરૂ થાય સહેલાથી શરૂ થાય પણ શ્રીજી મહારાજે શરૂ ક્યાંથી કર્યો કઠણમાં કઠણ સાધન કયું ભગવાનના સ્વરૂપમાં મનની અખંડ વૃત્તિ રાખવી કારણ કે મહારાજ કે કદાચ પહેલી વાર એ ખોલશે કોઈ તો પહેલું તો ખોલે જ એટલે પહેલું ખોલે ગણું એટલું તે એટલું તો થઈ જાય અને એટલું વંચાઈ જાય તેની પાછળ તો પડે માટે સ્વામીએ પછી મૂર્તિને એવી પકડી એવી પકડી મૂર્તિની અંદર રમ્યા કરે સ્વામી બધી જ ક્રિયા કરે પણ જેમ માછલું પાણીની અંદર ઉપર જાય નીચે જાય માછલું પાણીમાં જ જમે મા પાણીમાં જ જન્મે પાણીમાં જ ખાય પીવે જે કાંઈ ક્રિયા કરે માછલું બધું જ પાણીમાં કરે એમ મોટા સંતો બધું જ મૂર્તિમાં રહીને કરતા હોય આ લોકની બધી જ ક્રિયા મોટા સાધુને ઓળખવા એને ગઢડા અંત્યનું નવમું વચનાવૃત વાંચવું મોટા સાધુ ગુરુજી જેવા મોટા પુરુષો આપણને લાગે કે જગતની આટલી બધી ક્રિયાઓ કરે છે આટલી બધી ઓળખાણ આટલું બધું આ કરે છે એની વચ્ચે રહીને મહારાજની મૂર્તિમાં કેમ રહેતા હોય તો અંત્યનું નવમું વચનારું જાન પનારૂપ દરવાજાનું મોટા સાધુઓ એક વૃત્તિ મૂર્તિમાં રાખે છે ને બીજી વૃત્તિ કરીને ક્રિયા કરે છે આવી રીતે મોટા સાધુઓ આ પૃથ્વી પર રહ્યા છે એવી રીતે આ પૃથ્વી પર એ પોતાનું જીવન વ્યતીત કરતા હોય છે એવી રીતે આધારણ સ્વામી પણ મૂર્તિમાં રહી અને પોતાનું જીવન વ્યતીત કરે છે અને સ્વામીનો રાજીપો લે છે સ્વામીના જીવનની અંદર આગળ આપણે ફરી વખત પાછા સમય અનુસાર ઉતરશું અત્યારે આપણે એક કડી ગાય કથાને પૂર્ણ કરીશું મોટા સંતનો દિવ્ય ચરિત્ર મોટા મોટાનો દિવ્ય આપણા જીવન કરે છે પવિત્ર આપણા જીવન કરે છે પવિત્ર માટે એની વાતો કરોની ત માટે એની વાતો કરો ની તિથિ ઉડા પ્રીત તિથિ ઉડા માથા પ્રીત મારે આસરો પ્રભુ તમારો મારે આસરો પ્રભુ તમારો માટે હું મા મામે જ પ્રકાશો માટે હું મા મામે જ પ્રકાશો મારા અસ્તિત્વ ને પ્રભુ મેટી મારા અસ્તિત્વ ને પ્રભુ મેં તે મારે જાવું છે તમને ભેટી 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 અવતાર અવતારી દે દર્શનાવી અવતાર અવતાર જતાવી તેજ મધ્ય મૂર્તિ બતાવી જ મધ્ય મૂર્તિ બતાવી મૂર્તિ માહિ રમે માહ સંત रमे महासंता मूर्ति माही रे महासंता मूर्ति माही रे महासंता मूर्ति पाड़ा मुके नहीं महंता मूर्ति पाड़ा मुख्य नहीं महंता मूर्ति पाड़ा मुके नहीं महंता मूर्ति पढ़ा